नमस्कार विद्यार्थी मित्रों, आज आपने बात करशु धोरण 11 साइंस में विषय गणित प्रकरण नंबर 1 स्वाध्याय 1.4 ना प्रश्न क्रमांक 4 थी। तो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपने स्वाध्याय 1.4 ना प्रश्न 1, 2 अने 3 विषय शीख्या हता। आज प्रश्न 4 थी जोईए। तो प्रश्न 4 नी रकम आपेली छे आपणने के जो ए बराबर 1, 2, 3, 4, बी बराबर 3, 4, 5, 6, 3, 4, 5, 6, सी बराबर 5, 6, 7, 8 अने डी बराबर 7, 8, 9, 10 होय तो बराबर 4 गणा आपेला छे आपणे रकम में ए बी सी डी। ए बराबर 1, 2, 3, 4, बी बराबर 3, 4, 5, 6, सी बराबर 5, 6, 7, 8 अने डी बराबर 7, 8, 9, 10 होय तो नीचेना गण शोधो। ओके विद्यार्थी मित्रों, नीचे से 1, 2, 3, 4, 5, 6 ने 7 प्रश्नों आपेला छे। तो साते 7 प्रश्न कई रीते गणवा ध्यान थी जोई लेजो। एमा पहेलो प्रश्न आपने एवो करेलो छे ए योग बी। हवे विद्यार्थी मित्रों, तमने योग गण ख्याल पड़ी गयो छे कारण के आना पहेलाना लेक्चर में आपणे जोई लीधुं छे बराबर योग गण विषे। तो पहेला ए घटक लखी ए गण लखी नाखू 1, 2, 3, 4, योग गण बी लखी नाखू 3, 4, 5, 6, योग गण मेळवो होय तो विद्यार्थी मित्रों शुं करवानुं, बन्नेना भेगा करी देवाना, पण कोई अंक बीजे वखत आवो जोईए नहीं। એટલે કે 1, 2, 3, 4, 5, 6। ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું હશે, નિયમ તમને ખ્યાલ જ છે યોગગણનો કે જે પણ 2 3 4 જેનો પણ યોગ કીધો એ બધાના ઘટકો જોડી દેવાના, પરંતુ કોઈ ઘટક બીજી વખત આવવો જોઈએ નહીં, રિવિઝન થવો જોઈએ નહીં, રિપીટ થવો જોઈએ નહીં। દાખલા તરીકે અહીંયા 1 લખી નાખ્યા, 2 લખી નાખ્યા, 3 ગણ એમાં પણ 3 છે ને ગણ બીમાં પણ 3 છે, 3 લખવાના પણ 2 વખત લખવાના નહીં। આ પહેલું પૂરું થયું, હવે બીજો આપણને આપેલો છે પ્રશ્ન। બીજું કીધું એ યોગ સી। ઓકે વિદ્યાર્થી મિત્રો, એ યોગ સી કેવી રીતે મેળવશે? પહેલાં એ લખી નાખું, પછી યોગ કરું, પછી સી લખી નાખું। સી શું આપેલું છે? 5, 6, 7, 8। એ યોગ સી, એ ગણ લખી નાખ્યો, યોગ ગણ અને સી ગણ લખી નાખ્યો। હવે બધા ઘટકો ભેગા કરીએ, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, આ જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। ઓકે બીજો દાખલો પૂરો જોઈ લો, ત્યારબાદ ત્રીજું। ત્રીજામાં આપણને આપેલું છે બી યોગ સી, બી યોગ સી, ચલો બી લખી નાખું, 3, 4, 5, 6 યોગ સી લખી નાખું, 5, 6, 7, 8, 5, 6, 7, 8, ચલો યોગ કરીએ જોડી દઈએ, 3, 4, 5, 6, 7, 8। ઓકે વિદ્યાર્થી મિત્રો, 5, 6 બે વખત આવે છે, પણ લખવાના કેટલી વાર? એક વખત, કારણ કે યોગ ગણ છે। ત્યાર પછી ચોથું, ચોથો દાખલો જોઈએ આપણે, બી યોગ ડી। તો બી ગણ લખી નાખું, 3, 4, 5, 6 યોગ કરું, ડી લખી નાખું, 7, 8, 9, 10। હવે યોગ કરીએ એટલે આ બંને જોડી દઈએ, તો જોડીએ તો શું મળે? 3, 4, 5, 6, 7, 8, 9 ને 10। આ જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો બી યોગ ડીનો। ચોથો દાખલો પૂરો, પછી પાંચમું,
પાંચમામાં આપણને આપેલું છે એ યોગ બી યોગ સી. ઓકે વિદ્યાર્થી મિત્રો, બે ગણનો યોગગણ કે ત્રણ ગણનો યોગગણ કે, મેથડ સેમ જ રહેશે. એના ઘટકો લખી નાખું, એક બે ત્રણ ચાર, યોગ બી ત્રણ ચાર પાંચ છ, યોગ સી પાંચ છ સાત આઠ. ઓકે વિદ્યાર્થી મિત્રો, કશું નથી કરવાનું. એ ગણ લખી નાખ્યો યોગની નિશાની, બી ગણ લખી નાખ્યો યોગની નિશાની, અને સી ગણ લખી નાખ્યો. હવે યોગ ગણ કરીએ એટલે ત્રણે ત્રણને જોડી દેવાના, તો જોડીએ તો શું મળે, એક બે ત્રણ ચાર, ત્રણ ચાર રિપીટ થાય એ લેવાના નથી. પછી શું લેશું, પાંચ છ. અહીંયા પણ પાંચ છ બીજી વખત આવે છે, તે લખવાના નહીં, એક જ વખત લખવાના. બાકી શું વધ્યું, સાત આઠ. આ આપણો એ યોગ બી યોગ સી મળી ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે. ત્યારબાદ છઠ્ઠો, એ યોગ બી યોગ ડી, એ યોગ બી યોગ ડી. તો પહેલાં એ ગણ લખી નાખું, એક બે ત્રણ ચાર, યોગ બી લખી નાખું, ત્રણ ચાર પાંચ છ, યોગ ડી લખી નાખું. તો ડીના ઘટકો સાત આઠ નવ દસ, સાત આઠ નવ દસ. ચાલો બધાને જોડી દઈએ, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું હશે કે બધા અંકો ભેગા કરી નાખ્યા, કોઈ પણ અંક બીજી વખત લીધો નથી, અને આ ત્રણે ત્રણ ગણમાં જે આવતા હતા તે જ અંકો લીધા છે. એક બે ત્રણ ચાર લખી નાખ્યા, પાંચ છ સાત આઠ નવ દસ, આ છઠ્ઠું પૂરું. ત્યાર પછી આપણે એક સાતમું આપેલું છે, સાતમો બી યોગ સી યોગ, બી યોગ સી યોગ ડી. તો બીના ઘટકો ત્રણ ચાર પાંચ છ, યોગ સી લખી નાખું, પાંચ છ સાત આઠ, યોગ ડી લખી નાખું, સાત આઠ નવ દસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે. બી યોગ સી યોગ ડી, બીના બી ગણ યોગ સી ગણ યોગ ડી ગણ. હવે બધા ભેગા કરી નાખીએ, ચલો ભેગા કરીએ, તો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, આ આપણો જવાબ આવી ગયો. કુલ સાત નાના નાના દાખલાઓ આપેલા હતા પ્રશ્ન ક્રમાંક ચારમાં, બરાબર. એ બી સી ડી આપણને ગણો આપેલા હતા, અને યોગ ગણ જ મેળવવાના હતા. સાથે સાથ મેં તમને શીખવાડી દીધા, તમને આવડી ગયા છે. હવે આપણે વાત કરીએ પ્રશ્ન ક્રમાંક પાંચ વિશે. તો પ્રશ્ન ક્રમાંક પાંચમાં એક નવી મેથડ એટલે કે છેદગણ વિશે આપણે શીખવાનું છે, બરાબર. યોગ ગણ તમે શીખી ગયા, ઉપગણ શીખી ગયા, હવે છેદગણ શીખવાનું છે. તો છેદગણ પ્રશ્ન પાંચમાં આપણને એવો પ્રશ્ન કરેલો છે કે પ્રશ્ન એક માં આપેલી, માં આપેલી, પ્રશ્ન એકમાં આપેલી જોડીઓના, જોડીઓના ગણોના છેદગણ મેળવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, છેદગણ એક નવો શબ્દ આવ્યો છે તમારા માટે, કાંઈ વાંધો નહીં, ચિંતા કરવાની જરૂર નથી, એકદમ સરળ છે. પહેલાં હું જોડીઓ લખી નાખું, તો એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ જોડીઓ આપેલી છે, અને જે પણ પાંચ જોડી આપી છે તે પાંચે પાંચ જોડીના છેદગણ મેળવવાના છે. હવે છેદગણ એટલે શું, જો વિદ્યાર્થી મિત્રો, છેદગણની નિશાની
ઊંધા યુ જેવી થશે. આ છેદગણની નિશાની છે અને યુ જેવી નિશાનીઓ હતી તે કોની નિશાની હતી? યોગગણની. હવે યોગગણમાં આપણે શું કરતા હતા? બધા જ ઘટકો ભેગા કરી નાખતા હતા. છેદગણમાં શું કરશું? ઘટકો ભેગા કરશું પણ કેવા? સમાન ઘટકો. છેદગણમાં શું કરશું? સમાન ઘટકો જ ભેગા કરશું, બાકી કોઈ ભેગા કરશું નહીં. દાખલા દ્વારા આપણે વધારે સમજીએ તો પહેલું આપણને એક્સ અને વાય આપેલા છે. હવે હું એક્સ છેદ વાય ડાયરેક્ટ લખી નાખું છું, બરાબર. પ્રશ્ન એકમાં તમે જોઈશો તો તમને ખ્યાલ પડી જાય. પ્રશ્ન એકમાં એક્સ બરાબર 1, 3, 5 આપેલા અને વાય બરાબર 1, 2, 3 આપેલા. આના છેદ મેળવવાના છે. તો એક્સ છેદ વાય, એક્સ છેદ વાય. હવે એક્સ લખી નાખું. એક્સ આપેલો છે 1, 3, 5. છેદ વાય આપેલો છે આપણને 1, 2, 3. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો રકમ હતી. હવે ખાસ અહીંયા ધ્યાન રાખજો, એક્સ અને વાય આપેલો હતો. એક્સ છેદ વાય મેળવવો હોય તો એક્સ ગણ છેદ વાય ગણ. જવાબ કઈ રીતે લખો? યોગમાં ભેગા કરતા હતા, આમાં પણ ભેગા કરશું પણ કઈ રીતે? તો સમાન અંકો હોય, જો એક અહીંયા દેખાય છે, એક અહીં દેખાય છે. એક્સ ગણમાં અને વાય ગણમાં બંને ગણમાં આવતા સમાન ઘટકો, બંને ગણમાં આવતા સમાન ઘટકો લખવાના, તેને છેદગણ કહેવાય. ચાલો એક એક, તો પહેલા લખી નાખું એક. ચાલો ત્રણ, અહીંયા પણ 3. ઓકે લખી નાખું 3. અહીં 5 છે પણ અહીં 5 છે નહીં. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આ તમારો જવાબ એકદમ સરળ છે, છેદગણ રીતે, બરાબર. યોગગણમાં બધા ભેગા કરતા હતા, કોઈ અંક બીજી વખત લેતા નહોતા. અહીં અંકો ભેગા કરવાના છે, પરંતુ કેવા? તો કે બંને ગણમાં દેખાતા હોવા જોઈએ, બંને ગણમાં આવતા હોવા જોઈએ, એ ઘટકો લખવાના. બીજું જોઈએ, એ અને બી આપ્યું છે તો એ છેદ બી મેળવીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં એ ગણ લખી નાખું, એ ઈ આઈ ઓ યુ છેદ બી લખી નાખું. બી આપેલો છે આપણને એ બી સી. ચાલો આનો છેદગણ હવે તમને આવડી ગયો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે એકદમ સરળ છે, બરાબર. બંનેમાં સમાન કઈ આવે છે? એ. ચાલો એ લખી નાખું. ઈ નથી આવતો, આઈ નથી આવતો, ઓ નથી આવતો, યુ નથી આવતો, બીજા કોઈ પણ શબ્દ અક્ષર આપણને સમાન જોવા મળતા નથી. બંને ગણમાં સમાન હોય, બંનેમાં આવતા હોય એવો એક જ શબ્દ છે એ. તો ખાલી એ લખી નાખો, આ જવાબ થઈ ગયો, બરાબર. છેદગણ એકદમ સરળ, બંનેમાં આવતો હોવો જોઈએ, બંનેમાં જે સમાન વસ્તુ હોય તે લખી નાખવાના, તે ઘટકો લખી નાખવાના. ત્રીજું જોઈએ, ત્રીજામાં આપણને એ બી આપેલું છે એટલે એ છેદ બી. તો પહેલા એ ઘટકો લખી નાખું. ચાલો એ છેદ બી, એના ઘટકો શું છે? 3, 6, 9, 12 .. છેદ બી શું આપેલું છે? 1, 2, 3, 4, 5. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો એ છેદ બી, એના ઘટકો શું આપેલા છે ત્રીજામાં? પ્રશ્ન એકમાં ત્રીજા દાખલો, એના ઘટકો 3, 6, 9, 12 .. આપેલા છે, બરાબર. છેદ બી શું આપ્યું? 1, 2, 3, 4, 5. આ અસંખ્ય નથી, આ અસંખ્ય છે. તો આમાં સમાન કયો અંક જોવા મળ્યો? 3, 3. ચાલો અહીંયા જો 4, 5 નથી આવતા, બાકી કોઈ સમાન જોવા મળતો નથી. તો આનો જવાબ માત્ર થઈ જશે 3. આ છેદગણ મળી ગયું કહેવાય. ત્યાર પછી ચોથો દાખલો જોઈએ. ચોથાની રકમ આપેલી છે એ બી, તો એ છેદ બી થશે, કારણ કે આપણને છેદગણ મેળવવાનું કીધું છે આ પ્રશ્નમાં. તો એ લખી નાખો 2, 3, 4, 5, 6. 2, 3, 4, 5, 6 છેદગણ. બી લખી નાખો 7, 8, 9. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રકમ તમને ખ્યાલ પડી ગયો છે. એના ઘટકો 2, 3, 4, 5, 6 છે, બીના ઘટકો 7, 8, 9. ચાલો બંનેમાં સમાન હોય એવો કોઈ અંક 2 નથી આમાં, 3 પણ નથી, 4 પણ નથી, 5 પણ નથી ને 6 પણ. બે ગણ એવા આપેલા છે કે જેમાં કોઈ પણ ઘટક સમાન જોવા મળતો નથી, તો તેનો છેદગણ છે
એ ખાલી ગણ થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? ખાલી ગણ, કારણ કે આ બંનેમાં કોઈ સમાન છે નહીં જે આપણે છગડીયા કૌંસમાં લખી શકાય, એટલે ખાલી ગણ રાખવાનો. પાંચમો દાખલો જોઈએ. પાંચમામાં એ બી આપેલું છે એટલે એ છેદ બી. ચાલો એ આપ્યું છે આપણને એક બે ત્રણ, છેદ બી આપ્યો છે ખાલી ગણ. ચાલો આ બંનેમાં શું જોવા મળે છે? અહીં ખાલી ગણ છે પણ અહીંયા એક બે ત્રણ, તો આ જે ગણ છે તેનો ઉપગણ હંમેશા ખાલી ગણ આમાં હોય હોય ને હોય જ. તો બંનેમાં સમાન શું થઈ જશે? ખાલી ગણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાલી ગણ છે એ કોઈ પણ આરે છેદ ગણમાં હોય તો જવાબ ખાલી ગણ આવે. અને બંનેમાં સમાન એક પણ અક્ષર કે શબ્દ કે અંક ન હોય, બંનેમાં સમાન હોય જ નહીં, તો જવાબ ખાલી ગણ આવશે. અને છેદગણના નિયમ હવે તમને ખ્યાલ પડી ગઈ કે બંનેમાં જે સમાન અંકો કે શબ્દો જોવા મળતા હોય તે લખી નાખવાના. આ પાંચ દાખલાઓ હતા પ્રશ્ન એકના, જેને આપણે પ્રશ્ન પાંચમાં છેદગણની રીતે ગણવાનું કીધું હતું. આ છેદગણની રીતે પાંચે પાંચ દાખલા પૂરા થઈ ગયા. જોઈ લો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરશું પ્રશ્ન ક્રમાંક છ વિશે. પ્રશ્ન ક્રમાંક છ એકદમ સરળ જ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન છ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. એકદમ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખજો. બધા જ દાખલા વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ હું શીખવાડીશ. પ્રશ્ન છ માં આપણને એ બી સી ડી એમ ચાર ગણ આપેલા છે, હોય તો નીચેના ગણ શોધો. બરાબર, તો એ બરાબર આપણને આપેલું છે કે ત્રણ પાંચ સાત નવ, ત્રણ પાંચ સાત નવ. બી આપેલું છે આપણને સાત નવ અગિયાર તેર, સાત નવ અગિયાર તેર. સી આપણને આપેલું છે અગિયાર તેર પંદર. અને ડી આપણને આપેલું છે પંદર સત્તર. ઓકે વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત ધ્યાન રાખજો. હોય તો નીચેના ગણ શોધો. ઘણા બધા આપણને પ્રશ્નો પૂછી નાખ્યા છે. બરાબર, આ દાખલામાં જોઈએ પહેલો દાખલો. એમાં પહેલા દાખલામાં કીધું આપણને એ છેદ બી. હવે તો એકદમ રમત જેવું તમને લાગતું હશે, કારણ કે છેદગણને યોગગણ તમે વ્યવસ્થિત રીતે શીખી ગયા. એ છેદ બી, તો એ લખી નાખું ત્રણ પાંચ સાત નવ છેદ બી લખી નાખું. બી શું આપ્યો? સાત નવ અગિયાર તેર, સાત નવ અગિયાર તેર. હવે છેદગણ મેળવો હોય તો વિદ્યાર્થી મિત્રો બંનેમાં સમાન જે અંક હોય તે લખી નાખવાના. ચાલો સમાન કંઈ, તો કે આ સાત અને નવ આ સમાન જોવા મળે છે, તેથી જવાબમાં આવશે સાત નવ. જોજો એક વસ્તુ ધ્યાન રાખજો, છેદગણનું યોગગણ ન થઈ જાય ને યોગનું છેદ ન થઈ જાય, ખાસ કરીને આ મિસ્ટેક ન થાય એ ધ્યાન રાખજો. બીજું આપણને આપેલું છે બી છેદ સી, બી છેદ સી. બીના ઘટકો લખી નાખો સાત નવ અગિયાર તેર, છેદ સીના ઘટકો લખી નાખું અગિયાર તેર પંદર. ચાલો વિદ્યાર્થી મિત્રો આમાં સમાન કંઈ જોવા મળે છે? તો કે હા, અગિયાર તેર, અહીંયા પણ અગિયાર તેર, એટલે જવાબ આવે અગિયાર તેર. ત્રીજું, ત્રીજી રકમ આપણને આપેલી હે એ છેદ સી છેદ ડી, એ છેદ સી છેદ ડી. ત્રણનો ત્રણ ગણોનો છેદ ગણ, કાંઈ વાંધો નહીં, સરળ જ હોય. એ લખી નાખું ત્રણ પાંચ સાત નવ છેદ સી લખી નાખું
अग्यार तेर पंदर छेद डी लखी नाखो पंदर सत्तर। हवे विद्यार्थी मित्रों त्रण नो छेद गण आपे तो कई मुझावानी जरूर नहीं, त्रणे त्रण गण में जो सामान जो मळता होय ते लखी नाखवाना। चलो त्रण अहीं छे अहीं अहीं नहीं, त्रणे त्रण में एक ही सामान जो मळे छे तो के अहीं त्रण पांच सात नौ छे, अहीं त्रण पांच सात नौ आवेला ज नथी। एटले त्रण गणों एवा छे के त्रणे त्रण में सामान होवा जोईए। जो एक अहीं अंक मळ्यो पंदर, अहीं पंदर मळ्यो, परंतु गण एमां पंदर आवे छे नथी आवता। समझण पड़ी के त्रण गण आपेला त्रणे त्रण नो छेद गण कीधो छे तो त्रणे त्रण में सामान आवा जोईए, बे में सामान हाले नहीं। तो त्रण में सामान आवतो होय एवा एक पण आपणी पासे अंक नथी तो आनो छेद गण शुं थशे? खाली गण। तो आनो छेद गण शुं थशे? खाली गण, कारण के सामान आपणने मळतो नथी। हवे चौथो जोईए, चौथु ए छेद सी छे। आ तमे जाते गणी नाखजो। पांचमू बी छेद डी छे, आ जाते गणी नाखजो। छठू सीखिए। चलो ए छेद काउंसमा बी योग सी। ओके विद्यार्थी मित्रों, हवे महत्वना दाखला शुरू थी। आ बधा सीम्पल ए छेद सी ने बी छेद ई, ए तो बधा सीम्पल कहेवाय के समान जोवा मळे डायरेक्ट लखी नाखवाना, बराबर छे? नाना धोरणना छोकरा होय ने एने आवुं शीखवाडवे तो आवडी जाय। हवे जे छे ते महत्वनुं, ए छेद કૌંસમાં બી યોગ સી, તો આ દાખલો કઈ રીતે ગણવો? તો યાદ રાખજો જે કૌંસની પ્રોસેસ હોય એ પહેલાં કરી નાખવાની, કૌંસની પ્રોસેસ હોય તે પહેલાં કરી નાખવાની। લખી નાખ્યા, ચાલો ને પહેલાં બધા આપણે ગણ જ લખી નાખીએ। એ લખી નાખું ત્રણ પાંચ સાત નવ, ત્રણ પાંચ સાત નવ છેદ કૌંસમાં બી લખી નાખું। બી શું આપેલો છે? સાત નવ અગિયાર તેર, સાત નવ અગિયાર તેર કૌંસમાં બી લખ્યો, પછી યોગ સી લખી નાખું। સી શું આપેલો છે? એ અગિયાર તેર પંદર, છગડીયો કૌંસ પૂરો, નાનો કૌંસ પૂરો। ઓકે વિદ્યાર્થી મિત્રો, કશું નથી કર્યું, રકમ જે આપેલી હતી એવી રીતે મેં ગણ સેટ કર્યા। તો એ લખી નાખ્યો છેદગણની નિશાની, પછી કૌંસની નિશાની, એમાં બી ગણ લખી નાખ્યો, પછી યોગની નિશાની, પછી સી ગણ લખી નાખ્યો ને કૌંસ પૂરો કરી નાખ્યો। હવે કઈ રીતે ગણવું? તો પહેલાં કૌંસની પ્રોસેસ કરવાની, પહેલાં કઈ પ્રોસેસ કરવાની? કૌંસની પ્રક્રિયા પહેલાં કરશું। તો અહીં ત્રણ પાંચ સાત નવ એમ નામ છેદની નિશાની, એમ નામ આ કૌંસની વચ્ચે જે છે એની પ્રોસેસ કરવાની। તો કૌંસમાં શું આપ્યો? ગણ યોગ ગણ, બરાબર છે? તો અહીંયા યોગ ગણ આપ્યો તો આ બંનેને ભેગા કરી નાખ્યા। ચાલો સાત નવ અગિયાર તેર પંદર યોગ ગણ કરી નાખ્યા વિદ્યાર્થી મિત્રો। હવે શું વધ્યું? બે ગણો વધ્યા છેદગણમાં, હવે છેદગણ કરી નાખવાનો। તો છેદગણ કરીએ તો બંનેમાં સમાન કયા જોવા મળે છે? સાત નવ, એટલે જવાબ આવી જાય સાત નવ। આ તમારો દાખલો પૂરો થઈ ગયો। ઓકે વિદ્યાર્થી મિત્રો, કાંઈ નથી ખાસ, એ ધ્યાન રાખવાનું છે કૌંસની પ્રોસેસ પહેલાં કરવાની છે। કૌંસની પ્રોસેસ થઈ જાય પછી જે તે ગણ આપ્યો હોય તેની સાથે છેદગણ આપેલો છે તો છેદગણ કરી નાખવાનો। હવે ત્યારબાદ સાતમું, સાતમું આપણે જોઈએ તો એ છેદ ડી આપેલો છે। શું આપેલો છે? એ છેદ ડી, એ જાતે ગણી નાખજો। આઠમું ગણાવો, એક બે ત્રણ પાંચ ને ત્રણ આઠ, આઠમો દાખલો જોઈએ તો એ છેદ બી યોગ ડી, એ છેદ બી યોગ ડી,
આ આપણે શીખ્યા આઠમો દાખલો. ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો, આઠમા દાખલામાં શું કીધું? એ છેદ કૌંસમાં બી યોગ ડી. આ ગણવત કઈ રીતે કરવાનું? એના ગણ, એના ઘટકો 3, 5, 7, 9. ગણ એ થઈ ગયું છેદ, કૌંસમાં બી લખી નાખું. બી શું આપેલું છે? 7, 9, 11, 13. 7, 9, 11, 13. યોગ ડી, ડીના ઘટકો લખી નાખું 15, 17. કૌંસ પૂરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું કર્યું મેં? એ ગણ લખ્યો છેદની નિશાની, કૌંસની નિશાની, બી ગણ લખ્યો યોગની નિશાની, અને ડી ગણ લખ્યો, કૌંસ પૂરો કર્યો. હવે કઈ રીતે ગણતરી કરવી? તો આના પણ નિયમ તમને ખબર જ છે કે કૌંસની પ્રક્રિયા પહેલાં કરશું. તો કૌંસની પ્રક્રિયા અહીં છે. આ સ્ટેપ એમ નામ રહે 3, 5, 7, 9. છેદની નિશાની પણ એમ નામ. આ કૌંસની પ્રક્રિયામાં યોગ ગણ આપ્યો છે એટલે જોડી દઈશું. તો જોડીએ, ચાલો 7, 9, 11, 13, 15, 17. યોગ ગણ તમને આવડે છે. છેદગણમાં સમાન અંકો હોય તે લખો 7, 9. અહીંયા પણ 7, 9. બીજા કોઈ સમાન જોવા નથી મળતા એટલે 7, 9 આ જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ઓકે હવે આપણે 9મો દાખલો આપેલો છે. ચાલો 9મો દાખલો ગણીએ. નવમા દાખલામાં આપણને રકમ આપેલી છે 2 (a)(b)(c). આવો આપણે પ્રશ્ન કર્યો છે, a(b)(c). ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આ પણ દાખલામાં 2 કૌંસ આપ્યા છે, વચ્ચે છેદ આપ્યો છે. પહેલા કૌંસમાં છેદ ને બીજા કૌંસમાં યોગ. યોગનું છેદ ન થઈ જાય, છેદનું યોગ ન થઈ જાય એ પણ ધ્યાન રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, જો આ દાખલો ગણવો હોય તો તમે ડાયરેક્ટ સળંગ રીતે લખી શકો. કઈ રીતે? એ ઘટક મૂક્યો, છેદ મૂક્યો, બી ઘટક લખ્યો, કૌંસ પૂરો કર્યો, છેદ લખ્યો, કૌંસ કર્યો, બી ઘટક લખ્યો, યોગ કર્યો, સી ઘટક લખ્યા, કૌંસ પૂરો કર્યો. બધાની પ્રોસેસ કરતા જે એવી રીતે ગણી શકાય, પરંતુ એવી રીતે ગણવાનો નહીં. અહીંયા પહેલાં a(b) મેળવી લેવાનો. શું કરવાનું? a(b) મેળવી લેવાનું. તો a(b) આપણને મેળવીએ તો એ શું આપેલું છે? 3, 5, 7, 9. છેદ બી મેળવી લેવાનો 7, 9, 11, 13. 7, 9, 11, 13. તો આ બંનેમાં છેદગણ આપણને શું મળે? 7, 9. ઓકે, છેદ સમાન કયા છે? 7, 9. પછી બીજો કૌંસ શું આપ્યો? b(c). તો પછી b(c) મેળવી લેવાનો. બી લખી નાખો 7, 9, 11, 13. યોગ સી લખી નાખું 11, 13, 15. ચાલો આ બંનેમાં સમાન શું જોવા મળે છે? યોગ ગણ છે, જો યાદ રાખજો બરાબર. છેદ અને યોગમાં ખાસ ધ્યાન, છેદનું યોગ ન થઈ જાય, યોગનું છેદ ન થઈ જાય. ચાલો બધા લખી નાખીએ યોગ છે એટલે ભેગા 7, 9, 11, 13 ને 15. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આપણી પાસે a(b) નહોતો, b(c) પણ નહોતો. પ્રશ્ન અહીં છે a(b) કૌંસમાં છેદ કૌંસમાં b(c). એના માટે મેં a(b) અને b(c) પહેલાં મેળવી લીધું, હવે ડાયરેક્ટ આમાં મૂકી દઈશ બરાબર. એટલે દાખલો તમારે અહીંથી શરૂ કરવાનો. હવે આપણને a(b) શું મળેલું છે? a(b) 7, 9. પછી છેદ b(c) શું મળેલું છે? b(c) 7, 9, 11, 13, 15. ઓકે વિદ્યાર્થી મિત્રો, a(b) મેળવી લીધું, b(c), હવે ડાયરેક્ટ રકમ મૂકી દીધી. હવે છેદ ગણવાથી સમાન કયા જોવા મળે? 7, 9, 7, 9. એટલે જવાબમાં આપણે લખી શકાય 7, 9. આ દાખલો
પૂરો થઈ ગયો જોઈ લે વિદ્યાર્થી મિત્રો। અહીં એ ગણમાં 11 આપેલા છે તો અહીંયા 11 આવશે એટલે છેદ મેળવીએ તો અહીંયા એક 11 લખવાનું ભૂલાઈ ગયું હતું મારાથી રકમમાં તો છેદ કરીએ તો શું થઈ જાય 3 5 છેદ સમાન 7 9 11 7 9 11 તેથી અહીંયા 7 9 11 થઈ જાય। ઓકે વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા પણ 7 9 11 આવશે ए छेद बी 7 9 11 मळ्यु छेद बी योग सी हवे आ बन्ने मां समान शुं जोवा मळे 7 9 11 तेथी अहीं 7 9 11 आवशे। एक मिस्टेक थई गई हती केवी मिस्टेक के अहीं 11 लखवाना भूलाई गया हता। ओके काई वांधो नहीं तमने परीक्षा में पूछशे आवा दाखला तो रकम फेरवीन पण पूछे बराबर। मेन वस्तु ए छे के तमने मेथड आवडी जावी जोईए के छेद में कई रीतना प्रक्रिया करवी ने योग में कई रीतना प्रक्रिया करवी। आ दाखलो फरीथी समझावी दऊं नवमो आपने ए छेद बी काउंस में आप्युं छेद बीजा काउंस में बी योग सी आप्युं तो ए बी सी आपणी पासे छे ए छेद बी पेलो काउंस में मेळवी लीधो बराबर छेद गण आप्यो एटले समान हता ते अंको लख्या पछी बी योग सी बधा अंको लखी नाख्या बीजी वखत रिपीट थवो जोईए नहीं। हवे पेला काउंसनो जवाब छेद बीजा काउंसनो जवाब बन्नेमां समान होय ते लखवाना कारण के छेद गण आपेलो एटले जवाब आवे 7 9 11। હવે ત્યાર પછીનો 10મો દાખલો દસમો ને છેલ્લો દાખલો આપણને કૌંસમાં એ યોગ ડી છેદ કૌંસમાં બી યોગ સી આવો પ્રશ્ન કરેલો છે એ યોગ ડી છેદ બી યોગ સી। ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ એ બી સી ડી આપેલા છે એના પરથી ગણીએ પહેલાં એ યોગ ડી ગણી લઉં તો એ યોગ ડી એના ઘટકો 3 5 7 9 11 યોગ ડી ડી આપણને આપેલો છે 15 17 યોગ કરીએ એટલે બધા જોડી દેવાના 3 5 7 9 11 15 17 ત્યાર પછી બીજો કામ છે બી યોગ સી બી લખી નાખું 7 9 11 13 યોગ સી લખી નાખું 11 13 15 હવે યોગ કરીએ એટલે બધાને જોડવા પડે 7 9 11 13 15। ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ક્યાંય મિસ્ટેક થઈ ગઈ હોય તો તમે તમારી રીતે આ અંકોમાં સુધારણા કરી નાખજો રકમ તમે કોઈ પણ લઈ શકો બરાબર છે જે તે આપણને આપેલી હોય। હવે એ યોગ ડી અને બી યોગ સી એ યોગ ડી અને બી યોગ સી પહેલાં મેળવી લીધું એ બંનેનો છેદ કરી નાખવાનો તો એ યોગ ડી આપણને શું મળ્યું તો એ યોગ ડી મળ્યું આપણને 3 5 7 9 11 15 17 છેદ પેલો કૌંસ લખી નાખ્યો છેદ બીજો કૌંસ 7 9 11 13 15। હવે આપણે આમાં છેદ કીધું એટલે સમાન અંકો લેવાના સમાન કયા મળે છે 7 9 11 15। ઓકે વિદ્યાર્થી મિત્રો 7 9 11 15 જો 7 અહીંયા 9 11 15। ઓકે છેદ ગણ કીધો એટલે સમાન ઘટકો લઈશું 7 9 11 15। ઓકે જવાબ આવી ગયો। એક વસ્તુ નોટ કરજો આમાં કે શરૂઆતમાં અહીંયા 11 લખવાના ભૂલાઈ ગયા હતા એટલે તમે 11 પહેલાં લખી નાખજો અને જાતે પ્રયત્ન કરજો કે ક્યાં ક્યાં મિસ્ટેક થઈ છે ને ક્યાં ક્યાં મિસ્ટેક નથી થઈ બરાબર છે। તમારી રીતે બધા જ દાખલા પ્રેક્ટિસ કરજો એટલે આ પ્રશ્ન 4 5 અને 6 તમને એકદમ વ્યવસ્થિત રીતે આવડી જશે। આ પ્રશ્ન ક્રમાંક 6 પૂરો થઈ ગયો જોઈ લ્યો।